चौकीदार की जरूरत है, मुझे 60 महीने के लिए चौकीदार का काम दीजिए। नरेंद्र मोदी जी मेरे आंख में आंख ना मिला पाए। चौकीदार, 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 पूरे देश को मालूम है। नमस्कार, राजचक्र में आपनु स्वागत छे, हूँ छु सिद्धार्थ। अमेरिकाना 26मा राष्ट्रपति थियोडोर रिजवेल्टे कह्युं हतुं के वोट इज लाइक अ राइफल, इट्स यूजफुलनेस डिपेंड्स अपॉन द कैरेक्टर ऑफ द यूजर। एटले मत एक बंदूकनी गोळी माफक होय छे, तेनी समान होय छे, एनी उपयोगिता चलावनारना चरित्र पर निर्भर करे छे। 12मी लोकसभा चूंटणीनो 6ठा तबक्कानुं मतदान हवे योजावा जई रह्युं छे। समग्र देशमां सवाल, विवाद अने बबालना माहोल वच्चे आ तबक्को आगळ वधतो जई रह्यो छे। 6ठा तबक्काना मतदाननी जो वात करवामां आवे तो 12मी में 7 राज्योनी 59 सीटों पर आ जंग जामशे, जेमां बिहारमां 8, दिल्हीमां 7, हरियाणामां 10, झारखंडमां 4, मध्यप्रदेशमां 8, यूपीमां 14, बंगाळमां 8 सीटों पर आ मतदान थशे। आ वखते ભાજપ દ્વારા 2014ની મોદી લહેરને સુનામીનું નામ અપાયું છે, પણ 2019ની લોકસભા ચૂંટણી લહેર રહિત છે કે કેમ તે હાલ કહેવું થોડું અઘરું છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન ભાજપ અને કોંગ્રેસ સામસામે મુકાબલે છે, અને પૂર્વી યુપીમાં મોદી અને આઝમગઢમાં અખિલેશ જ્યારે મેદાનમાં છે, અહીં વોટિંગ પેટર્ન બદલાય તેવી શક્યતાઓ હાલ કહેવામાં આવી રહી છે। હવે 6ઠા ચરણમાં જે આગળ વધીશું તેમાં આઝમગઢની એક પ્રતિષ્ઠિત સીટ છે અને ભોપાલ જેવી પ્રતિષ્ઠિત સીટોનો સમાવેશ થાય છે, અહીં પણ મતદાન યોજાવાનું છે। વિસ્તારોની વાત કરીએ તો અહીં મોદી લહેરની શક્યતાઓ વર્તાઈ રહી છે। 2014માં મોદી લહેર હતી, પણ આ વખતે મોદી વિરોધી લહેર પણ પ્રવર્તી રહી છે। હાલ તો ચૂંટણી લહેર વિહોણી છે, ચૂંટણીઓ લહેર વિહોણી દેખાઈ રહી છે, કેમ કે મતદાનના આંકડાઓ પણ આ બાબતે ઇશારો કરે છે। આપને યાદ હશે પહેલા ચરણમાં લગભગ 59.50% મતદાન, 2014ની લગભગ સરખામણીમાં 1.5% અધિક રહ્યું। બીજા તબક્કાની વાત કરીએ તો 69.44% વોટ પડ્યા, જે વિત્યા સમય જેટલા જ રહ્યા હતા। ત્રીજા ચરણમાં પણ 68.44% વોટ નોંધાયા, જે 2014થી ફક્ત 1.8% વધુ હતા। ચોથા ચરણમાં 65.51% વોટ પડ્યા, અને પાંચમામાં જે 63% લગભગ જેટલા। એટલે લહેરનો અર્થ જે છે તે સીધું મતદાન તરફ હોય છે, તેવું કહેવામાં આવે છે કે તમે લહેરની સરખામણી મતદાનથી કરી લો। 1977માં પણ સત્તા પરિવર્તન સમયે 5% અધિક મતદાન થયું હતું। 1984ની વાત કરીએ અને 2014ની વાત કરીએ, એ પહેલાંની સરખામણીએ 8% વધુ વોટ તે સમયે પડ્યા હતા। કોઈ લહેર ન દેખાવવા પાછળનું કારણ એ પણ છે કે હાલના તબક્કાઓમાં જ્યાં વોટિંગ થયું છે ત્યાં કેટલાક એવા રાજ્યો છે જ્યાં ક્ષેત્રીય દળોનો પણ દબદબો છે। તામિલનાડુ હોય, કેરળ હોય, આંધ્રપ્રદેશ હોય, તેલંગાણા હોય, આ બધા જ પ્રમુખ રાજ્યોમાં ભાજપ પ્રમુખ દળ નથી। અહીં તેમનો મુકાબલો ક્ષેત્રીય દળો સાથે થવાનો છે। મહારાષ્ટ્ર, કર્ણાટક, યુપી અને બિહારમાં ભાજપ મુખ્ય દળ ગણાય છે, અહીં ક્ષેત્રીય દળોનું ગઠબંધન મજબૂત છે। બિહાર અને મહારાષ્ટ્રની સરખામણીએ ભાજપને યુપીમાં સૌથી મોટો પડકાર હાલ મળી રહ્યો છે। આ રાજ્યોમાં પણ મતદાન ટકાવારી 2014 જેટલી જ હાલ જોવા મળી રહી છે। જે રાજ્યમાં ભાજપને આશાઓ બંધાઈ છે, જે ભાજપ કહે છે, તેમાં બંગાળ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે। જોકે તૃણમૂલના વિરોધનો ભાજપને સામનો કરવો પડી રહ્યો છે। આ રાજ્યોમાં મોદી લહેર નથી, આ વાત તૃણમૂલ કોંગ્રેસ દ્વારા વારંવાર કહેવામાં આવે છે, પણ ભારતીય જનતા પક્ષ તરફથી આ વાત કહેવામાં આવે છે કે આ વખતે મોદી લહેર નથી, મોદીની સુનામી છે। શું થશે આ વખતે? 6ઠા તબક્કાની વાત અમે કરીશું વિસ્તારપૂર્વક। 6ઠા તબક્કામાં વલણ કઈ રીતનું દેખાશે, કેટલી ટકા મતદાન થઈ શકે છે આ વખતે, પ્રતિષ્ઠિત સીટો ઉપર જે ખરાખરીનો જંગ જામ્યો છે એમાં દિલ્હીની પણ વાત કરીશું। દિલ્હીમાં 7 સીટો પર વોટિંગ છે, દિલ્હીનું વલણ શું છે, અરવિંદ કેજરીવાલની વાત પણ કરવામાં આવશે। હરિયાણા પણ એક અગત્યનો રાજ્ય છે, 10 સીટો પર વોટિંગ છે, ઝારખંડની પણ વાત છે, મધ્યપ્રદેશમાં પણ અગત્યની સીટો પર વોટિંગ છે। અમારા સાથે તમામ ખાસ મહેમાન સ્ટુડિયોમાં હાજર છે, આપતી અમે અવગત કરાવી દઈએ। અમારા સાથે હેમંત ભટ્ટ સાહેબ, ભારતીય જનતા પક્ષ તરફથી, પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક, અને અમારી સાથે પાર્થિરાજસિંહ પણ અમારી સાથે જોડાયા છે, આપ કોંગ્રેસથી, આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। આભાર। સૌ પ્રથમ પ્રશ્ન મને એ છે, કેમ કે આ વખતે થોડું ઊંધું શરૂ કરીએ, આ વખતે અમે રાજકીય વિશ્લેષકથી શરૂ કરીશું, પોલિટિકલ પાર્ટીઝ, પછી રાજકીય વિશ્લેષક શું કહે છે, 6ઠા તબક્કાનું મતદાન છે, શું લાગી રહ્યું છે પ્રશાંતભાઈ? આ વખતે સુનામી છે, લહેર સુનામીમાં પરિવર્તિત થઈ ગઈ છે, એ રીતે શું કઈ રીતે જુઓ છો? કોઈ રમે છે રાજકાજમાં, કોઈ રમે ખટપટમાં, પણ નેતાને તો રસ છે માત્ર સત્તા સંગ રમવામાં, કે આજે નેતા ઘેરાણા સત્તામાં, એમ સત્તાની હોડ જામી છે,
પાંચ ફેઝ પૂરા થઈ ગયા છે. પાંચ ફેઝ સાથે ટોટલ 424 સીટ પૂરી થઈ ગઈ છે. એટલે આ 424 નું જો તમે એનાલિસિસ કરો તો લગભગ તમને પિક્ચર ક્લિયર થઈ જાય. કારણ કે એટલે સીટ વાઇઝ એટલું બધી ક્લેરિટી આવી ગઈ હોય કે કોણ કેટલું આગળ ચાલી રહ્યું છે રેસમાં, કોને મળશે. પણ આ વખતે મતદારોએ કળવા દીધું નથી, જનતાએ કળવા દીધું નથી. તમે કઈ એનાલિસિસ પણ નથી કરી શકતા સ્ટેટ વાઇઝ. એક તો તબક્કા વધારે છે ગઈ વખતની કમ્પેરમાં. બીજું 2014માં એક જે મોદી લહેર તમે કહો છો એમ જામી, એમાં બહુ પિક્ચર ક્લિયર થઈ જતું હતું પહેલા બે ચાર તબક્કામાં જ કે ભાઈ નહીં મોદી ચાલી ગયા છે અને મોદી સાહેબનું સોશિયલ મીડિયાનું કેમ્પેન ચાલી ગયું છે. હવે આ વખતે જે અત્યારે ફેઝ 6ની આપણે વાત કરીએ, છઠ્ઠા તબક્કામાં, એમાં મુખ્યત્વે જે બે ત્રણ રાજ્યોના તમે નામ લીધા, એમાં સૌથી પહેલા હું દિલ્હીથી શરૂઆત કરું. રાઈટ. તો દિલ્હીમાં 7 સીટ ગઈ વખતે ખોબલે ખોબલે ભાજપને ગઈ. હવે એ વખતે શું થયું તમે સમજો કે સૌથી મોટો ફાયદો અરવિંદ કેજરીવાલે કરાયો કે 2012માં જે અન્ના હજારેનું આંદોલન ચાલુ થઈ અને એ કેટલું પીક ઉપર આવ્યું અને કોંગ્રેસને ભ્રષ્ટાચાર તરીકે ચિતરી નાખ્યું અરવિંદ કેજરીવાલે, અને એનો સીધો લાભ પછી ભાજપને જ મળે. કારણ કે અરવિંદ કેજરીવાલ એ વખતે એટલા ઉભરી આવેલા નહોતા નેતા તરીકે કે દેશમાં લોકસભામાં અરવિંદ કેજરીવાલને સ્વીકારવામાં આવે. એટલે પછી કોંગ્રેસ તો ભ્રષ્ટાચારી છે, અરવિંદ કેજરીવાલે સાબિત કરી દીધું દિલ્હીમાં. એટલે દિલ્હીવાળાએ વોટ કોને આપવો? એટલે સાથે 7 સીટ ભાજપને ગઈ. એનાલિસિસની દ્રષ્ટિએ હું વાત કરું છું. હવે આ વખતે ફરી પાછી એ જ ભૂલ અરવિંદ કેજરીવાલે ફરીથી કરી કે 7 સીટમાં ભાજપ છે. હવે કોંગ્રેસ સાથે એમનું ગઠબંધન થયું નથી કે બીજા કોઈ સાથે પણ થયું નહીં. એટલે ગઠબંધન ના થાય અને એમના ને એમના ઉમેદવારો ભાજપની સામે ફરીથી ઉભા રહે તો એ વોટર્સ આપ અને કોંગ્રેસની વચ્ચે વેચાઈ જવાના છે. કારણ કે ભાજપના જે કમિટેડ છે કમિટેડ જ રહેવાના છે. તો એ 7માંથી કેટલી સીટો મેક્સિમમ ખેંચી શકે છે? ટક્કર બહુ સરસ છે, ઉમેદવારો બહુ જ સરસ. આખા દેશમાં મને એવું લાગે છે કે દિલ્હીના ઉમેદવારો બહુ સારા, બધી રીતે આમ તમે માપી શકો કે નહીં કાંટે કી ટક્કર સામ સામે. આજે ક્યાંક ગૌતમ ગંભીર, એની સામે આતિશી, શીલા દીક્ષિત, મનોજ તિવારી, આમ નામ તમે લો બોલીવુડ સેલિબ્રિટીઝ. એટલે આમ કાંટે કી ટક્કર બહુ સારી છે અને એ બધા અંદર અંદર સારું કરી રહ્યા છે. હવે દિલ્હીમાં કેવું છે કે દિલ્હીની એક જ જનતા એવી છે, એક તો દેશનું દિલ, દિલ્હી એટલે દેશનું દિલ કહેવાય, એ દિલ્હીની એક જ એવી જનતા છે કે જે બધી જ સરકારને નજીકથી જોવે, કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને, કારણ કે આખું કેન્દ્ર પણ ત્યાં બેઠું છે. હવે ત્યાં સૌથી મોટો અત્યારે ઇસ્યુ છે સીલિંગ, દુકાનો સીલ કરાવી, ખાસ કરીને ચાંદની ચોકનો વિસ્તાર, ને કે ત્યાં 6000 કરતા વધારે દુકાનોને સીલ મારી છે. એટલે એ અને છેલ્લા ઘણા સમયથી એને લઈને સ્ટ્રગલ કરે છે. એટલે વેપારી વર્ગ એક તો ઓલરેડી જીએસટીથી થોડો દાજેલો હતો, હવે સીલિંગ મારવું એમાં કંઈ કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલ કેવી રીતે બહાર કાઢી આપે છે સારી રીતે. યુપીની એક મહત્વની સીટ ફૂલપુરની આવતીકાલે જે ચૂંટણી છે, હવે ફૂલપુર આટલા મોટા જુવાળમાં બીજેપીને જે 74 સીટ યુપીમાંથી મળી, એમાં કેશવ પ્રસાદ મૌર્ય પહેલા ત્યાંના સંસદ સભ્ય હતા અને એ જ્યારે ડેપ્યુટી સીએમ બન્યા એટલે આ પદેથી રાજીનામું આપ્યું અને બાય ઇલેક્શન થયું. અને સપા બસપા અને કોંગ્રેસે જે ગઠબંધનનો પાયલોટ પ્રોજેક્ટ રન કર્યો હતો, પહેલા કર્ણાટકમાં જેડીએસને સરકાર આપી, ત્યારબાદ પછી એનું રિપીટ જે અહીંયા થયું પુનરાવર્તન યુપીમાં આ સીટ ઉપર ફૂલપુર ગોરખપુર ઉપર, અને ગઠબંધન કામ કરી ગયું અને જે સપાના ઉમેદવાર ત્યાં જીતી ગયા ફૂલપુરમાં. એટલે ડેપ્યુટી સીએમની સીએમની બંને સીટ ભાજપે ગુમાવી. આપણે એના પર વિસ્તારપૂર્વક વાત કરીશું, પણ મને દિલ્હીનું ખાલી સંક્ષેપમાં આપ આ જણાવશો, કેમ કે દિલ્હીની વાત ખૂબ જ અગત્યની છે. દિલ્હીનું કલ્ચર કોસ્મોપોલિટન કલ્ચર છે, બધી જાત ભાતના લોકો, ના જ્ઞાતિના લોકો લગભગ ત્યાં, એવું કહેવાય છે નાનું અમતું ભારત એક સેમ્પલ તરીકે જુઓ તો મળી જાય છે ત્યાં. આ વખતે શું લાગે છે, કેમ કે અરવિંદ કેજરીવાલે આ વાત કોંગ્રેસને પણ કહી હતી રાહુલ ગાંધીને ટ્વીટ કરીને કે ભાઈ એક સરખા આવી જઈએ, પછી રાહુલ ગાંધીએ રીટ્વીટ કર્યું, પછી એના પર ટ્વીટ થયું, એટલે એક પડખે તો બંને છીએ જ નહીં. આ ફરી ફાયદો થશે ભાજપને? એટલે હવે આના મતો આ બે વચ્ચે વેચાય એટલે સીધે સીધું દેખાઈ આવે પિક્ચર કે આ ભાજપને ફાયદો થાય. પણ એમાં પાછું એવું છે કે દિલ્હીમાં અત્યારે બે સીટો એવી છે જ્યાં મુસ્લિમ સમાજનું પ્રભુત્વ વધારે છે અને મુસ્લિમ વોટર્સ વધારે છે. એટલે અત્યારે જોયું મેં દિલ્હીના તમે બધા પ્રચાર બીજો તમે જુઓ ને તો જે આવે છે મુસ્લિમ વર્ગને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે અને એ મુસ્લિમો પાછા આ વખતે વધારે એક થયા છે. એનું એક સિમ્પલ લોજિક સમજાવું કે દેશમાં 14-15% વસ્તી મુસ્લિમોની છે અને એની સામે સંસદમાં એ લોકોની હાજરી 35 જ છે, એટલે 6-7% જ છે. આ વખતે એ લોકો આખા દેશમાં એક થયા છે. આજે ઓએસી હૈદરાબાદથી એક આખું મિશન ચલાવે છે કે ઓછામાં ઓછા 14% સંસદો મુસ્લિમ સંસદ સુધી પહોંચવા જોઈએ, એટલે કે 75 સંસદ હોવા જોઈએ. એટલે બધા કઈ બાજુ જાય છે એ આપણે હવે જોવું રહ્યું. એટલે થઈ શકે છે કે કદાચ ભાજપને ફાયદો થઈ જાય, પણ ફાયદો કેટલી હદે એનો ઉપાડી શકે? મુસ્લિમ વર્ગ એક થાય તો એ બાજુ ભાજપને ફાયદો નહીં થાય, ફાયદો નહીં થાય, એ હિન્દુત્વનું કાર્ડમાં જતું રહ્યું છે. દિલ્હીથી શરૂઆત કરેલી, દિલ્હીમાં આપના જે પૂર્વ સાંસદો પણ રહ્યા હોય, ઉદયરાજ હોય તે હોય, હવે આપની પાર્ટી છોડીને જતા રહ્યા છે. એમનું કેવું છે, દલિત વિરોધી સરકાર છે,
જે પણ એમના પાછળ કારણ રહ્યા હોય, એક એવા સમયે આપને તો જે ફાયદો મળશે આપથી જ મળશે જે મળશે, કેમકે આપને પોતાનું અસ્તિત્વ ત્યાં હવે જાળવી રાખવા માટે શું કરવું? સિદ્ધાર્થભાઈ, જ્યાં સુધી દિલ્હીનો પ્રશ્ન છે ત્યાં સુધી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની ક્રેડિબિલિટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી, 2014 લોકસભાના ઇલેક્શન પછી 2015 જ્યારે દિલ્હીનું વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યારે અનએક્સપેક્ટેડલી 70 માંથી 67 સીટો સાથે આપ ત્યાં ચૂંટણી જીતી હતી. પરંતુ છેલ્લા 5 વર્ષ દરમિયાન અરવિંદ કેજરીવાલની કથની અને કરણીયમાં જે ફરક રહ્યો છે, દાખલા તરીકે આપનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે ભ્રષ્ટાચારીઓની યાદીમાં અરવિંદ કેજરીવાલ પહેલું નામ જેનું મૂકતા હતા શરદ પવારનું, એ શરદ પવાર આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના મીડિયેટર તરીકે કામ કરવાનું પોતે સામેથી ઇચ્છા જાહેર કરે છે અને અરવિંદ કેજરીવાલ એમાં મૂક સંમતિ આપે છે. આ એ જ અરવિંદ કેજરીવાલ છે જે એમ કહેતા હતા કે રોબર્ટ વાડ્રા સામે આ દેશમાં કોઈ રાજકીય પાર્ટીની હિંમત નથી કે તેની સામે કેસ કરી શકે કે તેની સામે તપાસનો પ્રારંભ કરી શકે. નરેન્દ્રભાઈની સરકારે રોબર્ટ વાડ્રા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટથી માંડીને સીબીઆઈ સુધીના બધી જ સંસ્થાઓ દ્વારા જે કંઈ ગેરકાયદેસર કૃત્યો થયા છે તેની ઘનિષ્ઠ તપાસ આરંભાઈ છે. જ્યાં સુધી મોહલ્લા ક્લિનિકની વાત છે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલના મોહલ્લા ક્લિનિક આજે કૂતરા અને રખડતા પ્રાણીઓ માટેના રેન બસેરા બની ગયા છે. મોહલ્લા ક્લિનિકની ત્યાં જે અવદશા છે એ ત્યાં દિલ્હીના સ્થાનિક લોકોને પૂછો તો જ તમને ખબર પડે કે કહેવાતા મોહલ્લા ક્લિનિક દ્વારા લોકોને જે સહાય આપવાની અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની જે વાત હતી એમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. શીલા દીક્ષિતના ઓફિસની પાસે ડસ્ટબિન તરીકે અરવિંદ કેજરીવાલ છેલ્લા 1.5 મહિનાથી બેસી રહ્યા, યુઝ મી જેને કહેવાય એ પ્રમાણે, કે આપણે ગમે તેમ કરીને ગઠબંધન કરીએ કે જેથી કરીને ભારતીય જનતા પાર્ટીને રોકી શકીએ, પરંતુ છેલ્લે કોંગ્રેસ તરફથી નકારાત્મક જવાબ મળ્યા પછી હવે કમને જ્યારે અરવિંદ કેજરીવાલ લડી રહ્યા છે એમાંય આતિશીને જે રીતે ગૌતમ ગંભીર સામે વેસ્ટ દિલ્હીમાં જે સીટ માટે ઇલેક્શન થઈ રહ્યું છે એમાં આ એ જ આતિશી છે કે જેના મધર ફાધર અફઝલ ગુરુનો કેસ લડવા માટે એની પિટિશનમાં એની ફાંસીને રોકવા માટે સામેલ હતા. અફઝલ ગુરુના કેસ લડવા માટેના ફંડના ઉઘરાવવામાં આ જ આતિશીના પેરેન્ટ સામેલ હતા. આજે કનૈયા કુમાર સામેની કેસની વિગતોની ફાઇલ દબાવી રાખવાનો જો શ્રેય જતો હોય તો તે અરવિંદ કેજરીવાલને જાય છે. દિલ્હીની જે સુજ્ઞ પ્રજા છે, બહુ સાચી વાત છે કે તેણે આ આખા દેશનું જે સત્તાનું રાજકારણ છે એને બહુ નજીકથી ત્યાંના લોકોએ જોયું છે અને નરેન્દ્રભાઈની છેલ્લા 5 વર્ષની જે પ્રમાણેની કાર્યકાળ દરમિયાનની જે નીતિરીતિ રહી છે તેનાથી દિલ્હીની પ્રજા એટલી બધી વાકેફ છે. અને ખાસ કરીને હર્ષવર્ધન ચાંદની ચોકમાંથી જ્યારે લડી રહ્યા છે ત્યારે એક એવા મિનિસ્ટર છે કે જે બહુ જ જૂજ રાજકારણીઓ એવા હોય કે તમે ફોન કરો અને એ જાતે ફોન ઉપાડે. હર્ષવર્ધન એમાંના એવા યુનિયન મિનિસ્ટર છે કે ચાંદની ચોક હોય કે દિલ્હીનો કોઈ પણ સ્થાનિક રહેવાસી હોય એ જો ફોન કરે તો હર્ષવર્ધન ફોન જાતે ઉપાડે એ આજની તારીખમાં ચાંદની ચોકમાં શક્ય છે. ઓકે, એટલે હર્ષવર્ધન હોય, મનોજ તિવારી હોય, ગૌતમ ગંભીર હોય, આ બધા જ મીનાક્ષી લેખીનો તો તમે આખા એ રાફેલ કેસમાં જો રાહુલ ગાંધીને માફી માંગવી પડી હોય તો મીનાક્ષી લેખીની સક્રિયતાના લીધે એટલે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મજબૂત છે. અને જે પ્રમાણેનું વાતાવરણ છે રામલીલા મેદાનની છેલ્લી જે નરેન્દ્રભાઈની સભા થઈ ને એ આખા એ બધા જ પ્રશ્નોનો ઉત્તર છે, હું એમ કહું તો ચાલે. એટલે આપને વધુ ફાયદો આ નથી લાગતો કે આમ આદમી પાર્ટીથી આપને મળશે કે નહીં, પોતાના કામોથી જ મળશે? હું એવું માનું છું કે પોઝિટિવ કામો જેટલા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે કર્યા છે, એકલા દિલ્હીમાં 50,000 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોડના કામો તો નીતિન ગડકરીજીની મિનિસ્ટ્રીએ કર્યા છે અને દિલ્હીની પ્રજાએ જોયા છે. ઓકે, રાઈટ. પાર્થિરાજ સિંહ, આપના સાથે પણ આ પ્રોબ્લેમ છે. દિલ્હીમાં જાકારો મળ્યા બાદ અત્યાર સુધી ત્યાં કોઈ નેતા આપ શોધી શક્યા નથી એવા. અરવિંદરસિંહ લવલી મોટા નેતા છે, પછી ભાજપમાં ગયા, પછી ત્યાં આવ્યા, એવા ઘણા બધા નેતાઓ છે જેમની અવર જવર રહી. શીલા દીક્ષિત અત્યારે ઉંમર લાયક છે, પ્રચાર કરી રહ્યા છે, પણ ત્યાં એ રીતની વાત અને એ રીતનો જોશ કેમ નથી દેખાઈ રહ્યો? કેમ કે આપને જે જાકારો મળ્યો ત્યારબાદ, હમણાં તમે સિદ્ધાર્થભાઈ વાત કરીને 7 સીટોની વાત કરી દિલ્હીની ખાસ કરીને, ત્યારે 7 સીટો પર જીતવાનો ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ જોવો એટલે મને ઓલું સિરિયલ યાદ આવે જૂની દૂરદર્શન ઉપરની, મુંગરીલાલ કે હસીન સપને. શીલા દીક્ષિતની વાત હોય, મહાબલ મિશ્રાની વાત હોય, બોક્સર વિજેન્દર સિંહની વાત હોય કે અરવિંદ સિંહ લવલીની વાત હોય, ખૂબ સુંદર, ખૂબ સારા ઉમેદવાર,
2012માં જ્યારે અન્નાનું જે આંદોલન 2012-13માં ખૂબ ઉફાન ઉપર હતું અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે બની બેઠેલા નેતાઓ જનરલ વી કે સિંઘ હોય કે કિરણ બેદી હોય કે ઇવના કેજરીવાલ હોય કે અન્નાના ખભે બંદૂક ફોડી અને કોંગ્રેસને બદનામ કરવાનું પાપ કર્યું. પછી 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, જે 2G સ્કેમનો આક્ષેપ કરતા હતા અને કોંગ્રેસ સત્તામાં હતી અને 2G સ્કેમના આરોપ હતા છતાં સત્તામાં હતા અને અમારી જોડે કોએલિશનમાં સરકારમાં બેઠેલા હતા, તો પણ એ મંત્રીઓના મંત્રીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. શું થયું? તે નિર્દોષ છૂટી ગયા. 5 વર્ષ સુધી આમને રોબર્ટ વાડ્રા યાદ ના આવ્યા. ચૂંટણી આવવાની થઈ એટલે ઈડીની રેડ પડે, સીબીઆઈની રેડ પડે, ચૂંટણી ટાઈમે પછી પાછા ભૂલી જાય. એમની પાસે પુરાવા કંઈ નથી, પણ બદનામ કઈ રીતે કરવા, પ્રોપોગેન્ડા પોલિટિક્સ કઈ રીતે કરવું. અત્યારે જે અફઝલ ગુરુની વાત કરી હેમંતભાઈએ કે અફઝલ ગુરુનો કેસ લડતા હતા માલિનાના, મારે એના ઉમેદવાર આપના ઉમેદવાર માટે મારે કોઈ લેવા દેવા નથી, મારે કંઈ કહેવું નથી, પણ આ જ અફઝલ ગુરુને શહીદ માનનારા મહેબૂબા મુફ્તી જોડે કાશ્મીરમાં સત્તાની ભૂખને ધ્યાનમાં રાખી અને આ ભારતીય જનતા પાર્ટીએ શું ત્યાં સત્તા નહોતી મેળવી, ત્યાં એ જ આ મહેબૂબા મુફ્તી હતી કે જેણે શહીદનો દરજ્જો આપવાની વાત, અફઝલ ગુરુને શહીદનો દરજ્જો આપવાની વાત કરી હતી, એની જોડે સરકારમાં ભારતીય જનતા પાર્ટીના લોકો બેસી ગયા હતા. તમે કયા કામો એવા છે જેને લઈને ચોક્કસપણે કહેશો કે કોંગ્રેસ 7 સીટો કે વધુ સીટો જીતે? મને કોઈ એવી વાત છે? કોંગ્રેસનું શાસન, શીલા દીક્ષિતનું શાસન જોયું છે આપણે? પછી મોડલ સ્ટેટની વાત કરીએ, મોડલ સ્ટેટ ગુજરાતને મોડલ સ્ટેટના નામે સમગ્ર દેશમાં વોટ માંગવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી જ્યારે કરે છે ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અહીંયા તો 20 વર્ષથી હજી એક નાનકડો ટુકડો જ મેટ્રો રેલનો ચાલુ થયો અને સમગ્ર દિલ્હીમાં મેટ્રો રેલની જો ક્રેડિટ સમગ્ર દેશમાં 50,000 કરોડ કોઈને પણ પૂછે, કોઈને પણ પૂછી લો, મેટ્રો ટ્રેનની જો ક્રેડિટ કોઈને જતી હોય તે માત્ર ને માત્ર શીલા દીક્ષિતની સરકારને જાય છે. એના સિવાય ઘણા મુરલીધરને જવી જોઈએ. બીજી વાત કે જે હમણાં જે વાત કરી કે અરવિંદ કેજરીવાલ એ કંઈક ઓલા કનૈયા કુમારની ફાઇલ દબાઈ રાખી છે, કનૈયા કુમારનો કેસ કોર્ટમાં છે, કોર્ટે જે નક્કી કરવાનું હોય, પણ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ, સાચી માહિતી પ્રજાને મળવી જોઈએ, શ્રોતાઓને મળવી જોઈએ કે દિલ્હીની સરકાર પાસે તેનું હોમ ડિપાર્ટમેન્ટ નથી, હોમ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર પાસે છે. દિલ્હીની પોલીસ ઉપર જે હાથ કેજરીવાલ પણ વારંવાર કહે છે, ચોક્કસપણે જાણવું જોઈએ કે નિર્ણય હોમ ડિપાર્ટમેન્ટ લે અને હોમ ડિપાર્ટમેન્ટ એ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે છે, તો ફાઇલ કેજરીવાલે કઈ રીતે દબાવી દીધી હોમ ડિપાર્ટમેન્ટની? એટલે ચોક્કસપણે બે મોઢાની વાત, પ્રજાજનો સામે જૂઠી વાત કરવાની ભારતીય જનતા પાર્ટીને આદત પડી ગઈ છે અને ભૂતકાળના કોંગ્રેસના જે કામો દિલ્હીમાં થયેલા છે એને ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ વખતે પણ જે ઉમેદવારો, શ્રેષ્ઠ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં ઉતાર્યા છે, ચોક્કસ દિલ્હીની જનતા અને દેશની જનતા. મને એક વાત જાણવી પણ છે, મને એવું લાગે છે કેમ કે દિલ્હી કે ભારતે ભાજપ માટે દર જગ્યાએ મોદી સાહેબનું નામ આગળ મૂકીને ચૂંટણી લડાઈ રહી છે, તમે રાહુલ ગાંધીનું નામ આગળ મૂકીને કેમ ચૂંટણી લડતા નથી? દિલ્હીમાં તો તે બહુ સક્રિય રહ્યા છે, આપણે એમનું નામ આગળ મૂકો. આપણે સંસદીય પ્રણાલીમાં જીવીએ છીએ સિદ્ધાર્થભાઈ, આપણે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર ને પ્રેસિડેન્ટ ને ડાયરેક્ટ ઇલેક્ટ નથી કરતા. અચ્છા, આપણે સંસદને ઇલેક્ટ કરીએ છીએ અને સંસદ નક્કી કરે છે. પંજાબમાં પછી આપણે શું કર્યું? સંસદ નક્કી કરે છે. અમરિંદરસિંહ ક્યાંથી આવ્યા? સંસદ ભેગા થઈને નક્કી કરે છે કે ત્યાં તો આપ અમરિંદરસિંહ ના નામે ચૂંટણી લડ્યા જતા ને પંજાબમાં, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કોણ હશે એ સંસદીય દળ નક્કી કરે. પણ એ પંજાબમાં પણ એ કરવું થોડું તમને, અમે કોંગ્રેસ દળનું નેતૃત્વ એને આપ્યું હતું ને, આજે બી અમારા રાષ્ટ્રીય કક્ષાએ અમારા કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ તો રાહુલ ગાંધી જ કરે છે, પણ જે સંસદ સભ્યો ચૂંટાઈને આવશે એ સંસદ સભ્યો નક્કી કરશે કે ગૃહમાં એમનું નેતૃત્વ કોણ કરશે. એટલે ચોક્કસપણે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે સંસદીય પ્રણાલીમાં જીવીએ છીએ, આપણે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં નથી. પ્રશાંતભાઈ, આ વાત વસ્તુ કેમ આપને આપના પર પણ હું આવું છું કેમ કે આરોપ થયા છે, પણ મને એક આ જ રસપ્રદ પ્રશ્ન છે કે કેમ એવું થાય છે કે આગળ નામ નથી, કેમ કે નથી ઈચ્છી રહી કોંગ્રેસ કે આ મોદી વર્સસ રાહુલ થઈ જાય? શું નુકસાન છે મોદી વર્સસ રાહુલ થવામાં, એટલે કોંગ્રેસ વર્સસ મોદી થાય અને ભાજપ પણ નથી ઈચ્છી રહી કે બીજેપી વર્સસ કોંગ્રેસ થાય? ઇટ શુડ બી લાઈક મોદી વર્સસ કોંગ્રેસ. આમ તો આખો ઇલેક્શન મોદી વર્સિસ રાહુલ જ આપણે જોઈ રહ્યા છે એક વર્ષથી, અને એટલા માટે રાહુલ ગાંધી ચોકીદાર ચોરે ક્યાંથી આવ્યું છે એ રાહુલ ગાંધીએ જ આ મિશન ઉપાડ્યું. કાં તો પછી પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થવી અને એને પણ એટલું જ અપલિફ્ટમેન્ટ મળવું જોઈએ રાજકારણમાં, એટલે કદાચ થોડું શેર થાય. વત્તા કોંગ્રેસ છે ને 134 વર્ષ જૂની, ભલે એ કહેવાય કે ભાજપ કેડર બેઝ પાર્ટી છે,
કોંગ્રેસ 134 વર્ષ જૂની સંસ્થા છે અને એમાં લોકશાહી વધારે છે, એટલા માટે તમે જોયું કોંગ્રેસમાં અવાજ વધારે ઉઠે એમના નેતાઓની જ સામે, ત્યારે ભાજપમાં આ બે જ વ્યક્તિઓ આખી, એટલે વ્યક્તિ વિશેષ પાર્ટી અત્યારે થઈ ગઈ છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમ એ બે જ આખી પાર્ટી ચલાવી રહ્યા છે. એ બે સિવાય લગભગ લોકશાહી પણ એટલી બધી નથી કે કોઈ એમની સામે બોલી શકે, તકલીફ હોય તો પણ છગડીયા કૌંસમાં. એટલે ઓવરઓલ અત્યારે કોંગ્રેસ પ્રમોટ કરવાનો પ્રયત્ન કરે છે, પણ જે આખો રાહુલ ગાંધી વિરોધી એક એક જે માહોલ જામ્યો અને ભાજપ તરફથી થોડો એનો મારો વધારે ચાલ્યો અમુક શબ્દોથી, આપણે શબ્દો અત્યારે કદાચ નહીં બોલીએ, પણ એ શબ્દોનો જે મારો ચાલ્યો એનાથી એવું લાગ્યું કે કદાચ આગળ જતા નુકસાનકારક છે. એટલે અને બીજું, કોંગ્રેસ આખી પાર્ટી છે 134 વર્ષ જૂની, અને દેશમાં પહેલા કોંગ્રેસ જ હતી, બીજી કોઈ પાર્ટી તો હતી જ નહીં. અને જેટલા પણ કદાવર નેતા દેશના, એટલે જેને કહેવાય ને કે લોકશાહી, એટલે શું કહેવાય, ગુલામીમાંથી આઝાદ થયા, એટલે સ્વતંત્ર સેનાની લડવૈયા ઘડવૈયા એ બધા લગભગ કોંગ્રેસમાંથી જ આવેલી એક પેલી એ છે. એટલે કોંગ્રેસ નામ આગળ જાય તો એનાથી કદાચ એમને ફાયદો મળશે, રાધર ધેન રાહુલ ગાંધીનું નામ આગળ જાય. આપ જે આક્ષેપો આપના પર લાગ્યા છે, એટલે સિદ્ધાર્થભાઈ, પાર્થિવરાજભાઈની જે બાબત હતી કનૈયાકુમાર માટે, મારે એમને થોડો જ્ઞાન અને પ્રકાશ પાડી દેવો છે કે દિલ્હીની મેટ્રોપોલિટન કોર્ટમાં કનૈયાકુમાર સામે જ્યારે પોલીસે ચાર્જશીટ દાખલ કરીને ત્યારે તેના મેટ્રોપોલિટન જજે દિલ્હીની પોલીસને એ પ્રમાણે રેપ્રિમાઇન્ડ કરી હતી કે તમારે ચાર્જશીટ દાખલ કરતાં પહેલાં દિલ્હીના ચીફ મિનિસ્ટરની નેસેસરી એપ્રુવલ તમે લીધી છે, સેન્કશન તમે લીધા છે, તમે દિલ્હીના ચીફ મિનિસ્ટરના સેન્કશન લઈ આવો આ ચાર્જશીટ ફાઇલ કરવા માટે, પછી આ કેસ આગળ ચાલશે. અને કનૈયાકુમારની ચાર્જશીટ ફાઇલ કરવાના નેસેસરી સેન્કશન અરવિંદ કેજરીવાલે આજની તારીખમાં નથી આપી. ઓકે, ઠીક છે, હવે એનો જવાબ તો આપણી પાસે અરવિંદ કેજરીવાલની પાર્ટીના કોઈ છે. જ્યાં સુધી મારા જ્ઞાનની વાત હતી ત્યાં સુધી પાર્થિવરાજભાઈને હવે ખબર પડી ગઈ કે આ બાબતમાં સેન્કશન જરૂરી છે, એટલે હોમ મિનિસ્ટ્રી એટલે પછી એટલે કેજરીવાલ નથી આવે, પછી એને આપના કોઈ છે એટલે હું એનો પર પ્રકાશ પાડું છું કે આ જુઠ્ઠું છે. કનૈયાકુમાર હટાડી દો, એ બેવકૂફ સરા જેના જેએનયુ કેમ્પસમાં કનૈયાકુમારના સમર્થનમાં એમના પાર્ટીના પ્રેસિડેન્ટ ત્યાં જાય છે, જે ભારતની જનતા જોયું છે કે જે ભારત તેને ટુકડે હોંગે હોગા. અફઝલના સમર્થકો તો તમે સરકારમાં બેસો છો સમર્થકો. પાર્થિવરાજસિંહ, આપ એક વાત આ જણાવો કે દિલ્હીમાં આપ, મને મહાગઠબંધનની વાત છે અને મહાગઠબંધનના મંચ ઉપર કોલકાતામાં કોંગ્રેસમાં અભિષેક મનુ સિંઘવી પહોંચ્યા પણ રાહુલ ગાંધી પહોંચ્યા નહીં. મહાગઠબંધનની વાત આપ કરો છો, અખિલેશ આપના સાથે દેખાતા નથી, ત્યાં મહાગઠબંધન આપનું ક્યાં ગયું? દિલ્હીમાં પણ આપ કેજરીવાલ સાથે કોઈ પણ રીતે જોડાવવામાં અસફળ રહ્યા, નિષ્ફળ રહ્યા, તો આ મહાગઠબંધનના નામે જ આપ જીતશો? પોતાનું આપનું અસ્તિત્વ શું રહ્યું પછી? કઈ રીતે એક પાર્ટી તરીકે 2014માં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ધમરોડી નાખ્યું હતું એક તરફી, એ રીતનું જોશ અને જુસ્સો તો આપના તરફથી પણ દેખાય નથી. સિદ્ધાર્થભાઈ, તમે જે વાત કરો છો, સમગ્ર દેશમાં ફ્રેક્ચર્ડ મેન્ડેટ આવશે, અહીંયાથી થોડું લઈ લીધું, ત્યાંથી થોડું લઈ લીધું, ગઠબંધનની સરકાર બનશે કે નહીં બને, કોની જોડે ગઠબંધન કરવું, પોસ્ટ ઇલેક્ટોરલ વાત છે, 23 મે પછી નક્કી થાય. કોઈ પ્રીમાં પણ તો કોઈ સાથે નથી છે. મને તો સાહેબ એ તો તકવાદી રાજકારણ થઈ ગયું પછી કે તમે પછી એને મનાવો. અત્યારે એક પણ કે દેખાય નથી કે તમે કોંગ્રેસને એવું કહો છો કે ગઠબંધનની વાત કરે છે. કોંગ્રેસ જોડે તો માત્ર 28 પાર્ટી ગઠબંધનમાં છે, ભારતીય જનતા પાર્ટી જોડે 38 પાર્ટી ગઠબંધનમાં. પણ સાહેબ વિપક્ષમાં તો આપ છો ને, આ ભડાવવા ઈચ્છો છો. કયું થયું ત્યારે? ચોક્કસપણે સમગ્ર દેશમાં જો કોંગ્રેસ લડતી હોય તો કોંગ્રેસના મુદ્દા શું છે? રાઈટ, કોંગ્રેસના મુદ્દા શું છે? એક એક પોઈન્ટ તમને સાંભળી લઈએ, એક જ પોઈન્ટ, બે વાતો ખાલી નાનો. જો બીજેપી તો હજી ક્લેમ કરે છે કે પૂર્ણ બહુમત આવેગા અને એમને પૂર્ણ બહુમતી લાવવાનો જ પ્રયત્ન છે, પછી એનડીએને સાથે રાખે એ એમની મહાનતા છે, પણ 44 માંથી 272 એકલા હાથે કોંગ્રેસ પહોંચી શકશે? જો ના, હવે સપોઝ કાલે ઉઠીને એમને યુપીએ અથવા બીજાને પણ ભેગા કરવા પડ્યા, હવે મારી સપોઝ વિચારધારા કોંગ્રેસ સાથે મેચ થતી હોય અને હું કોંગ્રેસને વોટ એવું માનીને કરું છું કે કોંગ્રેસ સરકારમાં બેસશે, પણ કાલે ઉઠીને તમે એકદમ તકવાદનું રાજકારણ રમાય અને કોંગ્રેસને સીટોમાં શેરિંગમાં ક્યાંક તકલીફ પડી અને કોઈ થર્ડ ફ્રન્ટમાંથી કોઈ પીએમ બન્યો અને કોંગ્રેસ ટેકાથી બન્યો, તો મારી મારા આપેલા મતનું શું? મારા મતની વેલ્યુ શું? અને મારા તો દેશમાં ઉપર નેતા બીજો જોઈતો, એટલે પાર્ટીઓ પણ વિશ્વાસ એટલે નથી કરી રહી ને, એમને લાગે છે કે ખબર નહીં કાલે શું થઈ જાય ઉઠીને. અત્યારે કોંગ્રેસની એવી પરિસ્થિતિ તો છે નહીં કે સિંગલ હેન્ડ 272 લઈ આવે, ક્યાં એવું તો છે નહીં, તો એમની સ્ટ્રેટેજી શું, એમની રણનીતિ? પાર્થિવરાજસિંહ, એવું 272 આપ લઈ આવો, કોંગ્રેસ બહુમતીથી સરકાર બનાવશે, ચિંતા એકલા નથી, એકલા હાથે બનાવશે, ચિંતા ના કરશો સિદ્ધાર્થભાઈ. ચોક્કસપણે કોંગ્રેસના મુદ્દા એ છે, કોંગ્રેસ ખેડૂતોની વાત કરે છે, કોંગ્રેસ બેરોજગાર યુવાનોની વાત કરે છે, કોંગ્રેસ જીએસટીથી ત્રસ્ત,
આપણા વેપારીઓની વાત કરે છે, કોંગ્રેસ મહિલાઓની વાત કરે છે, આ કણકણના દેશના કણકણના નાગરિકના છેવાડાના નાગરિકની વાત એ કોંગ્રેસ લઈને નીકળી છે. કોંગ્રેસ એ મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગે છે. આપની વિચારધારાથી સંમત લોકો જે આપની સાથે સરકાર ચલાવી ચૂક્યા છે તે આપનાથી આ વખતે કેમ અસંમત થઈ ગયા? યુપીમાં કેમ અખિલેશ યાદવ એ રીતનું તમને શું કહેવાય છે કે એ રીતનો પ્રતિસાદ નથી સાંપડી રહ્યો જે રીતે પહેલા જોવા મળતો હતો, એના પાછળ શું કારણ છે? મુલાયમસિંહ યાદવ મોદી સાહેબના વખાણ કરી દે છે. તમે અખિલેશે શું કરવું જોઈએ તમે મને પૂછો? અખિલેશે કરવું જોઈએ નહીં, આપ કન્વિન્સ કરો ને. અમારે કન્વિન્સ કરવાની વાત છે. મહાગઠબંધન એટલે મહાગઠબંધનમાં તો યુપીમાં કોંગ્રેસ શુડ ટેક ધ લીડ. યુપીમાં અમે જેની બી જોડે ગઠબંધન કરીશું તો ઘૂંટણીએ પડી નહીં કરીએ. જે રીતે જેડીયુ જોડે ઘૂંટણીએ પડવું પડ્યું બિહારમાં ભાજપે, કે જે રીતે શિવસેનાની આગળ ઘૂંટણીએ પડવું પડ્યું મહારાષ્ટ્રમાં, એવી રીતે ઘૂંટણીએ પડીને અમારે રાજકારણ નથી કરવાનું. અમારી એક વિચારધારા છે, અમારે પ્રજાના પ્રશ્નોને લઈને લડવાનું છે, અમારે ગરીબોની વાત કરવાની છે, અમારે ખેડૂતોની વાત કરવાની છે, અમારે અહીંયા દેશના યુવાનોની વાત કરવાની છે, આ દેશની મહિલાઓની વેપારીઓની વાત કરવાની છે, અમારે એમની ચિંતા છે. અમે એ ચિંતાને લઈને આ દેશમાં અત્યારે એ મુદ્દાઓને લઈને લડીએ. હેમંતભાઈ, આપ આ કહો છો કે અમે તો એક સાથે સરકાર બને બધી પાર્ટીઓ કહે છે, એમાં કંઈ વાંધો નથી, પણ મને આપ આ સમજાવો કે જ્યાં ક્ષેત્રીય દળો છે ત્યાં આપનો દબદબો નથી. આપ ઓરિસ્સાની વાત કરી રહ્યા છો, આપ પશ્ચિમ બંગાળની વાત કરી રહ્યા છો, ત્યાં આટલી હિંસા થઈ કે કેમ કે પશ્ચિમ બંગાળનો ઇતિહાસ રહ્યો છે લોહિયાળ, પણ આ વખતે બહુ આસનસોલમાં જે થયું બધી વસ્તુઓ થઈ, ત્યાં ક્ષેત્રીય દળોને આપ કેમ અવગણી રહ્યા છો? ત્યાં આપને શું લાગે છે કે ક્ષેત્રીય દળો સાથે આપનો કોમ્પિટિશન છે, કોંગ્રેસને આપ ગણતા નથી, કઈ રીતે આપ જુઓ છો ત્યાં? સિદ્ધાર્થભાઈ, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા રહી છે તે પ્રમાણે આપણા દેશના બંધારણ પ્રમાણે સંઘીય માળખાને આપણે હંમેશા માન અને સન્માન આપવું જોઈએ, અને એમાંય જ્યારે સંઘીય માળખામાં પ્રાદેશિક પક્ષો જ્યાં તેમની પોતાની સ્થિતિ મજબૂત હોય ત્યાં તેમની સાથે, હા, બધી જ બાબતોની વાત કરીએ, એટલે એ રીતે દાખલા તરીકે બિહારમાં જનતા દળ યુનાઇટેડ નીતિશકુમારની પાર્ટી જો સારી રીતે ત્યાં પરફોર્મ કરતી હોય તો સંઘીય માળખાના એક ભાવનાના રૂપે જનતા દળ યુનાઇટેડ સાથે એલજેપી સાથે જે પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન કર્યું છે તેમાં એક રાજકીય પરિપક્વતા છે. ઓકે, એ જ રીતે ઉત્તર પ્રદેશમાં અપના દળ સાથે જે ગઠબંધન છે એમાં રાજકીય પરિપક્વતા છે. પશ્ચિમ બંગાળની જ્યાં સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી પશ્ચિમ બંગાળમાં તો જે પ્રમાણેનું વાતાવરણ છે સિદ્ધાર્થભાઈ, એ આપણા આખા દેશના લોકશાહીની વ્યવસ્થા માટે ખૂબ જ ગંભીર ખતરારૂપ છે. આજે પણ પ્રિયંકા શર્મા કરીને એક જાગૃત નાગરિક, ભારતીય જનતા યુવા મોરચાની કાર્યકર કે જેણે મમતા બેનર્જીનો એક મેમે કાલી કાલે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો એની ત્યાંની પોલીસ ધરપકડ કરે કે મમતાનો તમે આવી રીતે ફોટોશોપમાં આવી રીતે મેમે કેમ મૂકી શકો એમ કરીને, એ ત્યાંની સરમુખત્યારવાદી માનસિકતા દર્શાવે છે. હિંસાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને એમ થાય સિદ્ધાર્થભાઈ કે આપણા ગુજરાત જેવા રાજ્યમાં કે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં એકાદ બે હિંસાની ઘટના થઈ જાય તો આપણે આપણી અહીંની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર પસ્તાળ પડીએ છીએ, પરંતુ પશ્ચિમ બંગાળમાં જે રીતે જો ધર્મના નામે રાજકારણ કરવા જશો તો આજ થશે. સિદ્ધાર્થભાઈ, મને એ સમજાવો સિદ્ધાર્થભાઈ, જે નિવેદનો સાંભળો, જે મમતા બેનર્જી જે નિવેદનો આપને લાગે છે સંઘીય માળખાના અંદર નિવેદનો છે, હું સિદ્ધાર્થભાઈ એમ કહું, જે મમતા બેનર્જી પાર્લામેન્ટમાં ઇમિગ્રેશન બિલ માટે થઈને પાર્લામેન્ટમાં રડે અને પછી એ જ મમતા બેનર્જી ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને અત્યારે ત્યાં પશ્ચિમ બંગાળમાં શરણ આપવાની વાત કરે, સેફગાર્ડ આપવાની વાત કરે, એમાં બે મોઢાની વિરોધાભાસી વાત તમને નથી દેખાતી? એક માઇનોરિટી અપીઝમેન્ટનું એક મોટામાં મોટું જો કેરેક્ટર હોય તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અત્યારે દર્શાવી રહી છે. માઇનોરિટી અપીઝમેન્ટની વાત કરીએ એના પર પણ અમે ચર્ચા કરીશું અને બ્રેક પછી આ ચર્ચા મારી યથાવત છે. બીજા ઘણા બધા રાજ્યો છે અને ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ જ્યાં ખેલાશે તેના પર પણ અમે વાત કરીશું. રોકાઈશું નાનકડા વિરામ માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે અગત્યની ચર્ચા કરી રહ્યા છીએ, અમે ટૂંક સંક્ષેપમાં ચર્ચા કરી લઈએ બંગાળની. બંગાળમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે પ્રશાંતભાઈ, બંગાળમાં જે પંચાયત સમિતિઓની ચૂંટણીઓ જે પહેલાં પણ થઈ તેમાં ટીએમસીની પણ જો વાત કરે 8062 અને બીજા સ્થાન પર ભાજપ 769 સીટો સાથે રહી હતી. આપને લાગે છે ભાજપ ત્યાં ધીમે ધીમે આ રીતે આગળ વધી રહ્યો છે, એ પરિસ્થિતિનું નિર્માણ આપ જોઈ રહ્યા છો જે પણ વાત હોય? આમ તો બંગાળમાં ભાજપનો ટાર્ગેટ એવો જ છે જેમ લોકસભામાં 2 માંથી 282 એ પહોંચ્યા, એમ બંગાળમાં 2 માંથી 22. એટલે આ વખતે જો એક સ્પેસિફિક 22 સીટ એમણે એનાલાઇઝ કરી છે કે જ્યાં વોટ શેર થોડોક ઓછો રહી ગયો હોય,
ક્યાંક કસમકસ ચાલતી હોય તો એવી સીટો જીતી શકાય. પણ જે રીતે આખા હિન્દુસ્તાનમાં મતદાન શાંતિપૂર્ણ બધે જ થાય છે બંગાળને બાદ કરતા, અને બંગાળમાં થતી આ હિંસા ખાસ કરીને ટીએમસી વર્સિસ બીજેપી એટલે એકબીજા ઉપર આક્ષેપોનો મારો ચાલ્યો છે, એટલે આનું નુકસાન ભાજપને છે. કારણ કે બંગાળમાં એટલે આપણે કહો છો કે હિન્દુ કાર્ડ જે પ્લે કરવામાં આવ્યો છે એનું નુકસાન થશે, નુકસાની કંઈક થઈ રહી છે. બીજું કે જે એનઆરસી નો મુદ્દો બહુ સરસ ઉપાડ્યો છે ભાજપે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ટીએમસી વાળા સપોર્ટ કરે છે, પણ જે રીતે પીડીપી સાથે એમણે ગઠબંધન કર્યું ત્યાં પાછું એમનું ધોવાણ થઈ જાય સામ સામે. મુસ્લિમ મતદારોને જે રીતે અત્યારે ભડકાવવામાં આવ્યા છે કે એક તો 14% વસ્તી સામે 14% સંસદમાં આપણી હાજરી, અને નહીં આવવા દેવાનું કારણ બીજેપી છે, અને બીજેપી ભડકાવે છે. હિન્દુત્વના મુદ્દાથી 2014 ની ચૂંટણી લડ્યા હતા, વત્તા અત્યારથી આ જે પશ્ચિમ બંગાળમાં જે કઈ હિંસાઓ થઈ રહી છે એ ભાજપ તરફી થઈ રહી છે, ભાજપ તરફથી થઈ રહી છે, એવું એક માહોલ બની ગયો છે. એટલે ત્યાં ભાજપને થોડું નુકસાન થઈ રહ્યું છે. પહેલા એવું હતું કે 42 માંથી કદાચ 15-20 સીટ ની નજીક પહોંચે ભાજપ, પણ હવે એવું લાગે છે કે ડબલ ડિજિટમાં પહોંચવું અઘરું લાગી રહ્યું છે એના માટે. એટલે ટૂંકમાં બંગાળમાં ભાજપની સફળતા કોંગ્રેસ અને લેફ્ટથી જે વોટો તૂટી ગયા છે તેના પર વધુ નિર્ભર છે. એક્ઝેક્ટલી. ઓકે, ઠીક છે. બંગાળની પણ અમે વાત કરી, પણ હવે અગત્યની વાત હવે કરી લઈએ, બીજા પણ રાજ્યોનું પણ થોડું નજર કરી લઈએ, યુપીની પરિસ્થિતિ પર થોડું જરા નજર કરીએ, એના પર શરૂઆત કરીએ. ઉત્તર પ્રદેશમાં એ જ પ્રશ્ન છે. આઝમગઢની વાત આવે, પ્રતિષ્ઠિત સીટ છે. પ્રશાંતભાઈ નાનુમ, તો એક આપનો કોઈ અવલોકન આના પર હોય, શું લાગે છે આઝમગઢ ઉપર પણ જે રીતે નિરહુઆને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે, અને જે ભોજપુરી જનતા છે, પૂર્વી યુપીની જે જનતા છે, તે બોર્ડર લાગતો ઇલાકો છે, ત્યાંમાં એ લોકો પછી એક વખત પેઢ જમાવવા ઈચ્છે છે. કઈ રીતનું સમીકરણ આપ જુઓ છો? શું નુકસાન કરશે ભાજપને ત્યાં મહાગઠબંધન? આમ તો મહાગઠબંધનની અસર બહુ જ છે. ભાજપને ખરેખર નુકસાન છે. 50% સીટ લગભગ એમના જે દિવસે મહાગઠબંધન થયું ત્યારે જે લોકો માનસિક સ્વીકાર કરી લીધો છે કે 50% સીટ ગઈ. બીજું, કોંગ્રેસનું ગઠબંધન કે આમાં દેખાતું નથી, એટલે કોંગ્રેસ વોટ તોડે છે તેમ છતાં બી, કારણ કે આજે ગઈ સાલ 2014 વોટ શેરની જો વાત કરો તો સપા બસપા ભેગું થાય તો 50% કરતાં વધારે એમનો વોટ શેર થઈ જાય છે, અને એની સીધે સીધી અસર ભાજપને પડે છે. હવે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી જે રીતે થઈ એવું લાગતું હતું કે યુપીમાં સારું એવું કવરેજ કરી શકશે, પણ એ ક્યાંય દેખાતું નથી, અને વોટ શેરની દ્રષ્ટિએ પણ ક્યાંય એવું લાગતું નથી કે વોટ ખેંચી આપે. બીજું કે ત્યાં કદાચ એવું થાય કે મહાગઠબંધન જ્યારે બન્યું ત્યારે પ્રિયંકા ગાંધી એટલા બધા માર્કેટમાં નહોતા, તો જે કદાચ કોંગ્રેસ એની સાથે કેવી રીતે બેસશે. પછી એવું લાગ્યું કંઈક ને કંઈક કે સપા બસપા હવે એમને એમની જોડે વાત બી કરવા તૈયાર ના થયા, અને સીધા એમના ઉમેદવારનું લિસ્ટ જાહેર કરી દીધું, 2 સીટ અનામત આપીને, રાયબરેલી અને અમેઠી આ બેને આપીને, એટલે સપા બસપા એમને તોડ્યું. એટલે અમે તો ઘણી બધી જગ્યાએ કહેતા હોય છે કે સાયકલને છોડા સાથ ઓર હાથીને મારી લાત, જબ ન બની કહીં પે બાત તો રહ જાયેંગે હમ કેવલ દોનો સાથ. એવું કંઈક પ્રિયંકા અને રાહુલની વાત રહી, મમતા હો યા માયા કિસી કો નહીં ભાતા રાહુલ કા સાયા. અને ગઠબંધન માટે એવું કહી શકાય કે ન નેતા ના નીતિ ફિર ભી ગઠબંધન કી બઢિયા રણનીતિ. હવે આ બધાની વચ્ચે જોવું કે ભાજપ કયું કાર્ડ લઈને જશે યુપીમાં. એમને ફાયદો એક એ છે કે યોગી આદિત્યનાથની સરકાર આવવાથી ત્યાં થોડી ઘણી ગુંડાગર્દી ઓછી થઈ હોય, ક્યાંક જે પેલા ડાયરેક્ટ જેને કહેવાય ને કે અરેસ્ટ કરવાથી માંડીને એન્કાઉન્ટરો વધ્યા છે, એનો એક હિન્દુત્વ ટ્રમ્પ કાર્ડ, કારણ કે રામ મંદિર પાછું એમનું નેગેટિવ જઈ રહ્યું છે, રામ મંદિર મુદ્દે કોઈ ચર્ચા નથી કે, એટલે આ બધું જોતા એવું લાગે છે કે ભાજપને ક્યાંક ને ક્યાંક અસર છે. હવે કોંગ્રેસ 2 માંથી કેટલા સીટો વધારે, એટલે કેટલા ટકા, કારણ કે 2 માં 1 વધે તો 50% એમના માટે સફળતા છે, 2 જ સીટ ઉપર છે ત્યારે યુપીમાં. ઓકે ઓકે. પણ હવે ભટ્ટ સાહેબ, યુપીમાં ખાસ કરીને આપે જે કાર્ડ રમ્યો છે ત્યાં જે વાતો પણ આપે કરી છે, રામ મંદિરનું તો ખબર જ છે, હવે આપ કહી દેશો કે સુપ્રીમ કોર્ટ છે તો અમે કંઈ કરી શકતા નથી. બીજી વસ્તુ, યોગી આદિત્યનાથની વાત કરીએ, તેમનું કાર્યકાળ જે રહ્યું તે પણ સતત વિવાદોમાં રહ્યું, અસામાજિક લોકો ઉપર કાર્યવાહી થઈ એમાં કોઈ બેમત નથી, પણ જે રીતે ત્યાં વિવાદો પણ ઊભા થયા, હનુમાનજીને લઈને વાત હોય કે પછી હજ હાઉસ જેટલા હોય એમને પેન્ટ કરાવવાની વાત હોય, આ રીતે કરવાની શું જરૂર છે? શું ત્યાં પણ હવે આપના મનમાં પણ એ જ છે કે હવે ત્યાં પણ હવે હિન્દુ કાર્ડ જ રમીશું? આપને લાગતું નથી કે આપને બહુ મોટું નુકસાન આ સમયે થઈ શકે છે? સપા અને બસપા, જે આપનું દલિત વોટ બેંક હતું, જે આપ આધાર રહ્યો 2014 એ તૂટશે આ વખતે? સિદ્ધાર્થભાઈ, ઉત્તર પ્રદેશના ઇલેક્શનમાં 2014 પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી હતી ત્યારે કોઈએ પણ સ્વપ્ને વિચાર્યું નહોતું કે ભારતીય જનતા પાર્ટી, ત્યારે સ્થિતિ અલગ હતી સાહેબ, જનતાની માનસિકતા પર જે અસર કરી છે એ અસર એટલી બધી પ્રભાવક છે
કે ગઠબંધનમાં સપા બસપા ભેગા થાય, પરંતુ સ્થાનિક લેવલે સપા અને બસપાના કાર્યકરો વચ્ચે જે પ્રમાણેનો મનમોટાવ આટલા વર્ષોથી રહ્યો છે, 1990ના દાયકાની માયાવતીજી સાથેની ઘટના હજી આજની તારીખમાં ધરાતલ પરનો બહુજન સમાજ પાર્ટીનો કાર્યકર ભૂલી શક્યો નથી. હા, બીજી બાબત એ છે તો ચંદ્રશેખરનો ઉદ્ભવ ક્યાંથી થઈ ગયો ત્યાં, એ પણ આપના માટે એક પડકાર છે. ગુજરાતમાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી જેવા લોકો નેતાઓ આગળ આવ્યા, જીત્યા પણ. પણ બીજી વસ્તુ, જ્યાં આપણે ચંદ્રશેખર જે પોતાની સેના લઈને આગળ વધી રહ્યા છે, દલિતોની વાત કરીએ, સ્પષ્ટ કહે છે કે ભાઈ આ દલિત વિરોધી અમને વડાપ્રધાન મળ્યા છે અને આ રીતે બંધારણને માનતા નથી. આપને નાખ્યું નહીં, આ બધી નુકસાની આપણને ભોગવવાનો વારો આવશે. સૌથી અગત્યની બાબત એ છે કે SC ST એક્ટમાં સુપ્રીમ કોર્ટના ડિસિશન પછી જે ડાયલ્યુશન આવ્યું હતું તેને કરેક્ટ કરવાનું જો કાર્ય કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યાં સુધી સમાજના તમામ વર્ગોને સાથે રાખવાનું કામ હોય તો તે બહુ પ્રભાવિક રીતે કર્યું છે અને દેશની જનતાએ જોયું છે. અને જે પ્રમાણે ઉત્તર પ્રદેશ લોકસભાનું ઇલેક્શન છે, લોકસભાનું ઇલેક્શન, નોટબંધી પર વોટ નથી માંગી રહ્યા. નોટબંધી ઉપર તો ઉત્તર પ્રદેશ GST પર વોટ નથી માંગી રહ્યા. હું તમને કહું સિદ્ધાંતને પૂરું કરવા દો. નોટબંધી ઉપર તો ઉત્તર પ્રદેશની જનતાએ વિધાનસભાના ઇલેક્શન વખતે એનો ચુકાદો આપી દીધો. ભારતીય જનતા પાર્ટીને 325 બેઠકો આપીને 3/4 બહુમતી સાથે નોટબંધીની અસર પણ ત્યાર સુધી પૂરી થઈ નહોતી, 2-3 મહિના થયા ત્યાં સુધી પ્રભાવક અસર હતી. એના પછી જે ચૂંટણીઓ આપ હાર્યા તો કેમ હારી ગયા પછી? બાય ઇલેક્શનમાં હંમેશા લોકલ ફેક્ટર પ્રભાવક હોય છે. બાય ઇલેક્શનમાં જ્યારે કોઈ મતદાર વોટ કરતો હોય છે ત્યારે એને ખબર હોય છે કે આ ઇલેક્શનમાં વોટ કરવાથી નરેન્દ્રભાઈની સ્થિરતા ઉપર ક્યાંય અસર થવાની નથી. પરંતુ લોકસભાના ઇલેક્શનમાં જે મતદાન કરે છે એ મતદારને એટલી ચોક્કસપણે ખબર છે કે નરેન્દ્રભાઈને પુનઃ પ્રધાનમંત્રી પદે આરૂઢ કરવા માટે મતદાન કરી રહ્યો છે. અને જે કહું એ ગઢવીભાઈએ કે યોગી આદિત્યનાથનું જે પ્રમાણેનું શાસન રહ્યું છે, જે રીતે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે જે રીતે હેન્ડલ કરી છે, માત્ર કુંભમેળાની વાત કરું તો કુંભમેળાનું જે પ્રમાણેનું આયોજન થયું, ગંગા શુદ્ધિકરણમાં પરિણામલક્ષી કામગીરી, 30% રિડક્શન પોલ્યુશનમાં ગંગા શુદ્ધિકરણમાં થયું, ત્યાંના 13 જેટલા જે ડ્રેનેજ પ્લાન્ટ છે સુએજ ટ્રીટમેન્ટ કરવા છે, એમાંથી 8 જેટલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પ્રભાવિત રીતે, ઓકે ઠીક છે, એટલે વિકાસના નામે વોટ માંગી રહ્યા છો આપ. એટલે જમીન ધરાતલ પરની વિકાસની કામગીરી ઉત્તર પ્રદેશની જનતાએ જોઈ છે. મહાગઠબંધન આપના પાસે બે મિનિટ, બે સંક્ષેપ માની રિપોર્ટ. મહાગઠબંધન બહુ સારું કામ કરી રહ્યું છે તો રાહુલ ગાંધી એમ કેમ કહેવું પડ્યું કે માયાવતીનું રિમોટ કંટ્રોલ ભાજપ પાસે છે? એટલે શું ઇલેક્શન પછી કઈ નવા ચમત્કાર થવાના છે? જેમ મહાગઠબંધન ઉભું થયું અને ભાજપને કદાચ સીટો બીટો ખૂટશે, એક જ વાક્ય આજે જ ગઢવીભાઈ, રાહુલ ગાંધીજીનું નિવેદન છે હમણાં 2 કલાક પહેલાનું, કે હું માયાવતીજીને હું સૌથી પ્રભાવક રાષ્ટ્રીય નેતા માનું છું. આઈ કન્સિડર હર. આજે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એમણે આ કબૂલ કર્યું છે. એટલે માયાવતીજી કોની સાથે છે? ગઢવીભાઈ ઇલેક્શન પર કદાચ બહુ વાર આપ સાંભળી રહ્યા છો, ક્યાંનો સાંભળું? હા પ્લીઝ બોલો, અને યોગ્ય સમય મળશે. સ્વભાવથી વિરુદ્ધ જઈને સાંભળું છું. એટલે યુપીની ખાસ કરીને વાત થઈ, યુપીમાં પછી આઝમગઢની વાત થાય, જોનપુરની વાત થાય, અલ્હાબાદની વાત થાય, અલ્હાબાદની બેઠક પણ અગત્યની બેઠક છે, સુલતાનપુરની વાત થાય, ફૂલપુરની વાત થાય, એટલે આવી 14 બેઠકોની ચૂંટણી આવતીકાલે જ્યારે થવાની છે ત્યારે અઘરી વસ્તુ એવી છે કે આમાંથી એક બેઠક ઉપરથી બહુ જ સિનિયર નેતા ભારતીય જનતા પાર્ટીના મુરલી મનોહર જોશી ચૂંટણી લડતા હતા અલ્હાબાદ, ત્યાંથી અલ્હાબાદ લડેલા છે. અલ્હાબાદથી એ લડતા, એમની સીટ પર પણ એમનું પ્રભુત્વ વર્ષોથી ત્યાં હતા, એટલે હતું એમનું. ત્યાં આપણે સોશિયલ એન્જિનિયરિંગમાં નથી પડવું, બ્રાહ્મણ કોની તરફ છે, યાદવ કોની તરફ છે, મુસ્લિમ કોની તરફ છે. પણ હમણાં જે વાત કરી કે યુપીનું શાસન, ગંગાજી, એટલે ગંગાજીની વાત થાય ત્યારે મા ગંગાને બોલાયા એ વાત તો આપણે યાદ કરવી પડે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા જે સરકારનું મિશન છે, પણ એમાં બહુ સારું કર્યું એમનું, કેવું સારું એનું હું આંકડા જ આપું છું. ઓકે ઓકે, સિદ્ધાર્થભાઈ આંકડા જ આપું છું કે ટોટલ 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા ક્લીન ગંગા માટે. નીતિન ગડકરી સાહેબે પ્રોમિસ કર્યું હતું કે 80% 2019 પહેલા 80% ગંગાજીને ક્લીન કરી નાખવામાં આવશે. ફાળવ્યા હતા 20,000 કરોડ, ખર્ચ્યા કેટલા? 4,254 કરોડ. એમાં 12,000 મિલિયન લિટર અ ડે MLD, 12,000 મિલિયન લિટર અ ડે પોલ્યુશન ઉમેરાય છે રોજનું.
ત્યારે ટ્રીટમેન્ટ કેપેસિટી કેટલી છે? 4000 મિલિયન લિટર અ ડે. બીજી વાત કરીએ કે 70 મોનિટરિંગ સ્ટેશન છે ડ્રિંકિંગ માટે, એમાંથી માત્ર 5 જ ફીટ છે ડ્રિંકિંગ વોટર માટે. 70 મોનિટરિંગ સ્ટેશન બાથિંગ, નાવા માટેના પાણી માટે, એમાં માત્ર 7 જ મોનિટરિંગ સ્ટેશન એવા છે કે જ્યાં નાવાલાયક પાણી છે. આ વાત એટલા માટે કરવી પડે કે નેશનલ ગંગા કાઉન્સિલ છે ને, એમાં યુનિયન મિનિસ્ટર પણ હોય અને એમની દર વર્ષે મિટિંગ થતી હોય. કેટલી મિટિંગ થઈ એ જણાવે. આપણા દેશમાં 20માંથી જે વાત કરે છે, પોલ્યુશન ફ્રીની વાત કરતા હતા અને ક્લીન ઇન્ડિયાની વાત કરવાવાળા, 15માંથી 20 સિટી તો ભારતમાં છે. તો પછી કયા બેન મોડાની વાતો કરવે? બીજી વાત કરું કે યુપીના શાસનમાં, યોગીના શાસનમાં જે વાત થઈ એન્કાઉન્ટરની, જે વાત થઈ ગુનાહિત પ્રવૃત્તિની, અત્યારે ઊંધું બન્યું છે, વિપરીત બન્યું છે. ભારતીય જનતા પાર્ટીના સમર્થિત ગુંડાઓ અત્યારે સમગ્ર યુપીમાં હાવી થઈ ગયા છે, ત્યારે ચોક્કસપણે યુપીની પ્રજાએ મન બનાવી લીધું છે અને ચોક્કસપણે કોંગ્રેસે જે પ્રકારના ઉત્તર પ્રદેશમાં ઉમેદવારો પણ આપ્યા છે, એ ચોક્કસપણે કોંગ્રેસને કોંગ્રેસમાં વિશ્વાસ દાખવશે, યુપીની જનતા વિશ્વાસ દાખવવાની. સર બિલકુલ સંક્ષેપમાં બીજું કંઈ આપનો પોઈન્ટ છે? હવે હું આપનાથી કહું, જે વાત એમણે કંઈ અગત્યની વાત છે, મારા પાસે જે નેશનલ ડેમોક્રેટિકના રિપોર્ટ છે એમાં આ કહેવાયું છે, જે કુલ કાલના તબક્કામાં 54 ઉમેદવારો, એમાં જે 26 જે દાગી છે અને 18 ઉપર ગંભીર કેસો એ ભારતીય જનતા પાર્ટીના જ છે. તો આપ એક તરફ વાત કહો છો, હવે આપ કહેશો કાં તો જે હતા કે એમના 15 કેસો હશે, કદાચ કોઈ વિરોધ કરવાના કેસ હશે, આ હશે. આ પરિસ્થિતિ આપની કેમ આવી રહી છે કે આ રીતે આપણે દાગીઓને અને બધાને આપણે મેદાને ઉતારવા પડે, બીજી ઉપર ગંભીર ગુનાઓ? સિદ્ધાર્થભાઈ, આપણે તો ઇલેક્શન કમિશન દ્વારા જે કોડ ઓફ કન્ડક્ટ નક્કી થયા છે તે પ્રમાણે જે કોઈ ઉમેદવારને 2 વર્ષ કે તેથી વધારેની સજા હોય તે ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. ઓકે. પણ જે ઉમેદવારને સજા થઈ નથી એને આપણી ઇન્ડિયન જ્યુડિશિયરી સિસ્ટમ એમ કહે છે કે પર્સન ઇઝ ઇનોસન્ટ અન્ટિલ પ્રૂવ્ડ અધરવાઇઝ. એટલે જ્યાં સુધી એ બાબત છે, એટલે એક્રોસ ધ પાર્ટી લાઇન, એક્રોસ ધ પાર્ટી લાઇન. એટલે સિદ્ધાર્થભાઈ, મને એવા બનાવો યાદ છે કે ગુજરાતના સારામાં સારા સમર્થ નેતાઓની સામે, કે જેમની રાજકીય કારકિર્દી નિષ્કલંક રહી હોય, એની સામે 302 ની કલમ લાગેલી હોય. શું મજબૂરી થઈ કે ભોપાલમાં પ્રજ્ઞા ઠાકોરને મેદાને લાવી પડી? જે આક્ષેપો તેમના ઉપર છે, આક્ષેપો ખૂબ જ ગંભીર છે. પણ એ જ આક્ષેપોમાં જો તે કન્વિક્ટ નથી થયા તો અત્યારે ફ્રી પણ નથી થયા. એ જ આક્ષેપોમાં એનઆઈએના રિપોર્ટ સબમિશન પછી જ્યારે કોર્ટ એવું કે ધેર ઇઝ નોટ એન આયોટા ઓફ એન એવિડન્સ, મીટિંગ કરી છે તેવી બાબતને લઈને તમે કોઈ એક વ્યક્તિને આતંકવાદી ઠેરવો અને એ આતંકવાદી ઠેરવવા પાછળ તમારી પાસે કોઈ સબૂત ન હોય, કારણ કે એક એનું વાહન ચોરાયું અને એ વાહન ત્યાં ક્યાંકથી નજીકથી મળ્યું અને એના માટે થઈને કોઈ એક વ્યક્તિ, આ આખી માલેગાંવની ઘટના હોય કે મક્કા મસ્જિદની ઘટના હોય કે સમજોતા એક્સપ્રેસની ઘટના હોય, એમાં ઇન્વોલ્વ છે એ પ્રમાણેની જ્યારે વાત કરો ત્યારે એમાં નોટ એન આયોટા ઓફ એવિડન્સ, અને એટલા માટે જ એમને જામીન મળેલા છે. સિદ્ધાર્થભાઈ, એક બાબત ઉમેરી દઉં, જે ગંગા શુદ્ધિકરણની વાત થઈ, આ એ જ નામદાર પરિવારના પ્રિયંકાબેન છે કે જે ગંગા માના 3 વખત આચમન કરે છે, કારણ કે યોગીજી અને કેન્દ્રની સરકારે ગંગાના શુદ્ધિકરણનું પરિણામલક્ષી કામ કર્યું છે. સરકારી આંકડા મેં 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 જે આંકડા પણ ના જો તમે કહેતા હો તો સરકારી આંકડા હું હમણાં તમને આપી દઉં. આ પુરાવા સાથે હું તમને કહું, તમે મારી પાસે છે અને હું હમણાં તમને પ્રિન્ટ આઉટ આપી દઉં, હવે પછી મારી બેગમાં પડ્યા છે. 14 શેર ઓપન ડિસિડિફિકેશન ફ્રી, 4500 ગામો બાવડા તાલુકામાં આપનું ગામ છે, આપણા ગુજરાત રાજ્યને ઓપન ડિફેકેશન ફ્રી આ લોકોએ જાહેરાત કરી દીધી છે. આપણે અહીંયાથી 15 કિલોમીટરના રેડિયસમાં અમદાવાદમાં ચાલો જઈએ, ઓપન ડિફેકેશન ફ્રી થયું છે ગુજરાત, ચાલો ચેલેન્જ આપું છું આપના માધ્યમથી. બીજી વાત કરું, ઓકે, તમારી વાત પૂરી થઈ ગઈ છે. એક હવે એમની કહી દઉં, એમની વાત કરું, જો WHO એવું કહેતું હોય કે સેનિટેશનના સ્વચ્છતા અભિયાનના લીધે દર વર્ષે 1.5 લાખ જેટલા મૃત્યુ ભારતમાં નિવારી શકાય છે અને આવનારા 15 વર્ષમાં દર વર્ષે, હું જે આંકડા કહું છું, જો સાંભળો સિદ્ધાર્થભાઈ, સિદ્ધાર્થભાઈ, આમાં એવું છે, 100 ટોયલેટ બાંધ્યા છે હું એમ કહું,
અને બે ટોયલેટ માં બે ટોયલેટ માં ટોયલેટ માં ક્યાં તમે કહો કે આ આનો ઉપયોગ નથી થતો ટોયલેટ કરપ્શન માં સીઆર પાટીલ નું કેટલું કરપ્શન છે દાખવવી એ બહુ સહેલી વસ્તુ છે એટલે પણ 98 ટોયલેટ નો ઉપયોગ થાય છે એ જોવાતું નથી 9 કરોડ ની જાહેરાત કરે છે ઠીક છે અને આ તો મેં 100 નો દાખલો આપ્યો પાટીલા ભાઈ ની તો 9 કરોડ ની ગોપાલ વાળા ઇશ્યુ પર આવી જાઓ હા બિલકુલ ગોપાલ વાળા ઇશ્યુ પર આવી જાઓ નહીં તો થર્ડ પાર્ટી એસેસમેન્ટ ગોપાલ વાળા ઇશ્યુ સર કેમ આપ હિન્દુત્વ ના હિન્દુત્વ ની હિન્દુત્વ બાબા યજ્ઞ કરાવે એમ નહીં અમે અમે યજ્ઞ ધાર્મિક વિધિ દરેક પરિવાર ને ત્યાં થતી હોય બીજી વાત અત્યારે જે જાહેરાત કરી સિદ્ધાર્થભાઈ હમણાં જે હમણાં હેમંતભાઈ જાહેરાત કરી દીધી કે કોઈ પણ પુરાવો સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ નથી હજી કોર્ટમાં કેસ ચાલુ છે તમે નક્કી ના કરશો કે પુરાવો છે કે બીજી વાત જેને અમને જે પણ આ ગુનાઓ છે સાધ્વી પ્રજ્ઞા હોય અસીમાનંદ હોય આ દરેક ઉપર જ્યારે કેસ કરવામાં આવ્યો એનઆઈએ દ્વારા કેસ કરવામાં આવ્યો ધરપકડ કરવામાં આવી ત્યારે હોમ સેક્રેટરી આરકે સિંગ હતા આરકે સિંગને હોમ સેક્રેટરી તરીકે આમના ઉપર કેસ કર્યો ધરપકડ કરી અને એ જ આરકે સિંગ જેમને હિન્દુ આતંકવાદની વાત કરી હતી એ જ આરકે સિંગને આ લોકોએ સરકારમાં બેસાડ્યા મંત્રી બનાયા બે મોઢાની વાત તો આરકે સિંગને મંત્રી બનાવ્યા તો આરકે સિંગે જ્યારે સરકારમાં ગયા ત્યારે ખોટું કર્યું હતું અને બીજી વાત સાધ્વી પ્રજ્ઞા જો શહીદ હેમંત કરકરેને જો શ્રાપ આપી શકે તેના કરતા મસૂદ અઝહર દાઉદ ઇબ્રાહીમને ને ઓલા હાફિઝ સઈદ ને આપ્યો તો સારું હતું તોલાય મરી ગયા હોત સર આજ પાર્થિવરાજભાઈને એ ખબર નથી કે આરકે સિંગ નું પાર્લામેન્ટમાં નિવેદન છે કે આઈ વોઝ પ્રેશરાઇઝ્ડ to give this kind of a statement are yaar tumhe baat karo na sab ka mantri bhi aane ghaata padwa hai aa vyakti ne ghaata padwa hai arke singh bole arke singh ko parliament mein arke singh ne tumhe mantri banaya na case mein arke singh ne mantri banaya pachi અને મંત્રી બન્યા પછી અને મંત્રી બન્યા પછી યાદ આવ્યું અને બ્રીફ હોમ સેક્રેટરી કેટલો પ્રેશર હતો કેવા હોમ સેક્રેટરી નો હતો કેટલો ઊંચો કે ઓકે એક કરીને ખબર છે કે ભાજપ રૂપી ગંગામાં સ્નાન થાય પવિત્ર અલે અલે એ ટૂંકમાં પેલો જો આમાં એવું છે ઓકે ગંગા હકીકત સાથે વાત કરું રાઈટ ખોટું ને એ ને આપની હકીકત આપના માટે હકીકત છે હું કરું એ લીલા ના ના તમે કરો છો એ કે આપે લીલા છે એટલે વાત કરવી પડે નહીં પણ તમે કરો છો એ કે આપની વાત છે એટલે વાત કરવી પડે આ એ જ ગઢવી સાહેબ મને મને બોલી આજ દિગ્વિજય સિંહ એવું કે હિન્દુ આતંકવાદ ભગવાન આરકે સિંગ પર ડિબેટ નથી હું તમે મને એક વાત કહો એક મિનિટ તમે એક વાત કહી કે આટલા બધા નિવેદનો આયા આવું વિચાર્યું એટલે તમે પ્રજ્ઞા ઠાકુર એટલે તમે પ્રજ્ઞા ઠાકુરે મેદાને ઉતારી છે મૂળ વસ્તુ આપ જસ્ટિફાય કરી રહ્યા છો સિદ્ધાર્થભાઈ કે બે ખોટું મારીને એક સાચું થઈ જાય આ દેશમાં હિન્દુ આતંકવાદ ભગવા આતંકવાદનો હજાર વર્ષથી કોઈ શબ્દ નથી કોઈ હિન્દુએ આજે આતંકવાદની કોમેન્ટ મને બતાડો છેલ્લી છઠ્ઠા તબક્કા પાર્ટી હશે છઠ્ઠો તબક્કો આજ છે મને પછી ક્લોઝિંગ કરવું પડશે છઠ્ઠો તબક્કો છેલ્લી કોમેન્ટ છઠ્ઠો તબક્કો પાર્થિવરાજસિંહ અરે પાર્થિવરાજસિંહ આપનો અવાજ એમ બહુ બુલંદ છે સાહેબ
તમે આવું જોરથી બોલશો અમે નહીં બોલી શકીએ, સાંભળો ને. અરે એ છોડો ને, મુદ્દો જ નહીં. છેલ્લી કોમેન્ટ, છઠ્ઠા તબક્કા પર છેલ્લી કોમેન્ટ. છઠ્ઠા તબક્કામાં કોંગ્રેસ ભરપૂર રીતે સારી રીતે પ્રજાનો વિશ્વાસ જીતવાની છે અને સારામાં સારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી આક્ષેપ નહીં. છઠ્ઠા તબક્કા જે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં, હરિયાણામાં કોંગ્રેસ પિક્ચરમાં નથી એ તમને લાગે છે? તમે નક્કી પ્રજા કરશે, દેશની દેશની પ્રજા નક્કી કરશે. તમે અહીંયા બેસી નક્કી નરેન્દ્ર ભાઈ સામર્થ્યવાન નેતૃત્વને તો લડો ને, નોટબંધી ઉપર જીએસટી ઉપર ચૂંટણી લડો, દેશની પ્રજાના આશીર્વાદ ઉપર લડો. ચોક્કસ પરિણામ સાહેબ, છેલ્લી કોમેન્ટ, છેલ્લી કોમેન્ટ, છઠ્ઠા તબક્કા છેલ્લી કોમેન્ટ, ઇન્ક્લુડિંગ પ્રજ્ઞા એન્ડ જે સાત રાજ્યો છે એમાં ખાસ કરીને એમપી, હરિયાણા, ઝારખંડ જ્યાં ભાજપને અત્યારે વધારે સીટો છે, ઓકે, એમાં ક્યાં એટલે થોડુંક ડેમેજ કંટ્રોલ કરવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે ઝારખંડમાં જ્ઞાતિ ફેક્ટર બહુ મોટું કામ કરી રહ્યું છે. પ્રજ્ઞા સાધુમાં એવું છે કે ભોપાલ અને મધ્યપ્રદેશમાં એસટી એમેન્ડમેન્ટ એક્ટ જે આવ્યો ત્યારબાદ સુવર્ણ વર્ગ ત્યાંની સરકારથી ખિલાફ થયો હતો, એટલા માટે શિવરાજસિંહને ઘેર બેસાડ્યા, કોંગ્રેસે સરકાર આપી. પણ જો પેલું સૂત્ર હતું કે મોદી છે કોઈ વેર નહીં પણ શિવરાજ તેરી ખેર નહીં, એટલે કેન્દ્ર સ્થાને એમને જો મોદી હોય અને ખાસ આ એસટી એમેન્ડમેન્ટ સુવર્ણ વર્ગને આકર્ષિત અને હિન્દુત્વ કાર્ડ ચલાવવા જ પ્રજ્ઞા સાધુને મેદાનમાં લાવ્યા છે. ઓકે, તો છેલ્લા છઠ્ઠા તબક્કામાં પણ આખરે શું થશે તે જોવાનું ખૂબ રસપ્રદ રહેશે. આપ ત્રણને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવવા બદલ અને સમય ફાળવવા બદલ. તમે છઠ્ઠા તબક્કાની વાત કરી રહ્યા હતા, સમગ્ર સીટો પર વોટિંગ જે થવાનું છે તેમાં આખરે થશે શું, શું એ રીતનું વોટિંગ જોવા મળશે જે રીતની વાતો કરવામાં આવતી હતી? અને લહેરની વાતો છે, સુનામીની વાતો છે, મુદ્દાઓ છે, સવાલ છે, વિવાદ છે અને બબાલ છે. આ ત્રણને વસ્તુઓ અને ત્રણને આરોપ પ્રત્યારોપ વિશે અને વચ્ચે આ ચૂંટણીનો દોર ધીમે ધીમે આગળ વધતો જઈ રહ્યો છે. ભોપાલમાં સૌ કોઈની નજર રહેશે, ભોપાલમાં આખરે શું થાય છે, કેમકે ત્યાં પણ રાષ્ટ્રવાદને લઈને એક જંગ છેડાયેલો છે. ખૂબ જ રસપ્રદ આ ચૂંટણીનો જંગ છઠ્ઠા તબક્કાનો રહેવાનો છે. જોઈશું કે આવનારા સમયમાં આના પડઘા કઈ રીતે પડે છે. હાલ રાજચક્રમાં આટલું જ, આપશો રજા. નમસ્કાર.